नमस्ते मित्रों, टेक्निकल खेडूत चैनल में आप सर्व मित्रों स्वागत है। तो मित्रों आज वीडियो की अंदर अपने बात करीशु तारीख 5/6/7 साथ मित्रों जे महत्वनी जाहरात अंतर्गत अपनी बात करें कि अंबालाल पटेल द्वारा सौथी मोटी आगाही करवामां आवी छे 3 दिवस की। तो वीडियो में अंत सुधी बने रहो, जो तमे अमारी चेनल पर नवा छो तो चेनल ने सब्सक्राइब और वीडियो ने लाइक शेर जरूर करजो। तो जाणीशु आज के कया विस्तार की अंदर तारीख दरमियान जी वरसाद पड़े। तो मित्रों सौथी पहेला बात करीशु अंबालाल काकाए हवामान विभाग द्वारा जे बन्ने सौथी मोटी आगाही करवामां आवी छे 7 तारीख सुधी शुं थशे गुजरातनी दशा। तो हाल एक गुजरात में ज्यारे भरू उनाळो चाली रह्यो छे त्यारे बीजी तरफ जो कमोसमी वरसादने पगले कमोसमी वरसाद जे चोमासु माहोल उभो थयो छे। तो मित्रों खाड़ीमां जे आपणे जाणीए कि बंगाळनी खाड़ी अंदरमां वेस्टर्न डिस्टर्नની સ્થિતિ અસર વાતાવરણ પર જોવા મળે છે, તો જે કારણે હાલ ગરમીની સિઝન પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને આગામી 3 દિવસ ગુજરાતમાં કેવી તાપમાન રહેશે અંગે મોટી આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા જે આપણે વાત કરીએ તો એ અંતર્ગત આગાહી કરવામાં આવી છે કે આગામી 3-4 દિવસ સુધી ગુજરાતમાં હજુ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે। તો રાજ્યમાં કેટલીક જિલ્લાઓમાં ચોમાસા જેમજ વરસાદ થશે, ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના જે કેટલાક જિલ્લાઓમાં મોટી અસર જોવા મળશે અને મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદમાં વરસાદીની અસર વર્તાશે। તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે ગુજરાતની અંદર કયા કયા થશે વરસાદ। તો હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે આગામી 3-6 તારીખ દરમિયાન એટલે કે આજથી માંડીને 6 તારીખ સુધી કચ્છ તેમજ સૌરાષ્ટ્ર રાજકોટ જામનગર પોરબંદર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા કમોસમી વરસાદની સંભાવના છે। તો આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વાપી નવસારી ડાંગની અંદર આસપાસ વિસ્તારોમાં માવઠા સંભાવના વ્યક્ત કરી છે। એટલું જ નહીં, ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા વરસાદી માહોલ રહેશે, જ્યારે ગાંધીનગર અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। એવી સ્થિતિમાં આગાહી કરવામાં આવી છે કે આગામી 7 મે બાદ ગુજરાતમાં વરસાદની સ્થિતિ ઓછી થશે, તો તાપમાન પહેલાં કરતાં ઘટશે। 3 મેથી લઈને 6 મે દરમિયાન વરસાદી માહોલ રહેશે, તો હળવા મધ્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો સામાન્ય રીતે મે મહિનાની અંદર 42-43 ડિગ્રી તાપમાન રહેતું હોય છે, તેને બદલે વરસાદી માહોલને પગલે તાપમાન 40 ડિગ્રીથી નીચું રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો વધુમાં છે કે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં થઈ રહેલા ફેરફારને પગલે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, તો ખાસ કરીને ત્યાંથી એક્ટિવ થયેલી સિસ્ટમ પગલે વાવાઝોડાનું પણ સંકટ તોળાઈ રહ્યું છે, તેથી ગુજરાતની અંદર પણ વાવાઝોડું અસર નડી શકે છે। તો ઓડિશામાં જે વરસાદ રહેશે અને જ્યારે આગામી 7 તારીખ બાદ ગુજરાતમાં તાપમાન જે વધશે એટલે કે જે વરસાદ ઓછો થશે અને જે ગરમીનો માહોલ તમને જોવા મળશે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।